સંકલનના નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આગળનો આઠમો દાખલો જોઈએ તો બે વિધેયોના ગુણાકારનું સંકલન છે x અને tan ઇન્વર્સ x ના ગુણાકારનું સંકલન. વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે બે વિધેયો હોય તો એના ગુણાકારનું સંકલન ખંડસ સંકલનની મદદથી થઈ શકે. તો ખંડસ સંકલન કોઈ એક વિધેયને fx કહેવાનું હોય છે, બીજાને gx કહેવાનું હોય છે. કોને fx કહેવું, કોને gx કહેવું આગળના વિડીયોમાં આપણે બરાબર સમજી ગયા છીએ. LIATE મુજબ જે વિધેયનો ક્રમ પહેલા આવતો હોય એને આપણે fx કહીશું. તો લોગ વાળ નથી પણ ઇન્વર્સ વાળું છે એટલે આપણે આને fx કહીશું અને બાકીનાને આપણે gx કહીશું. તો આપણું ખંડસ સંકલનના નિયમ મુજબ આપણું સંકલન fx ને હંમેશા એમ નમ રાખવાના વિદ્યાર્થી મિત્રો gx નું સંકલન માઈનસ આપણી પેટર્ન મુજબ સંકલનમાં કઈક આવે. સંકલનમાં શું આવે? આગળનું પદ જ આવે પણ એને d/dx લાગુ પાડી દેવાના છે. આ રીતે થઈ શકે. તો x નું સંકલન તમે જાણો છો એક ઘાત વધારીશું x વર્ગ છેદ માં બે. અને વિકલન પણ તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, જો તમે ન જાણતા હોય તો તમે ગણિતમાં કઈ નથી જાણતા એટલે ખાસ ધ્યાન રાખજો. દરેક સૂત્ર તમને આવડવા જોઈએ. tan ઇન્વર્સ x નું વિકલન એકના છેદમાં 1 + x² અને x નું સંકલન એક ઘાત વધારી ઉપર છે એટલે બેની ઘાત એટલી જ નીચે લઈ ગઈ. આ રીતે મને બાય 2 જે છેદમાં છે એ બાદ લખી છે. તો ઘણા વિદ્યાર્થીઓ કઈ પેટર્ન હોય દાખલો ગણતા હોય સામે સૂત્રનો પેજ રાખે છે, જરૂર પડે ત્યારે પેજમાં જોઈ લે. શું પરીક્ષામાં એ રીતે તમને પેજ રાખવા આપવાના છે? એટલા માટે કહું છું કે જો કાલે તમે યાદ રાખતા હોય તો તમે બહુ મોડું કરો છો, આજે જ સૂત્રને યાદ રાખો. છેદનો 2 બાર લખીશું. હવે આપણે એક વાત કરેલી છે કે ઉપર અને નીચે x ની સમાન ઘાત હોય ત્યારે છેદમાં જેવું હોય એવું અંશમાં બનાવવું જ પડે. તો અંશમાં એક ઉમેરું છું અને એક બાદ કરું છું, છેદ આપીએ. હું પેલા પદને છેદ આપશું તો અહીંયા 1 મળશે. બીજા પદને છેદ આપીને જરાક ક્રમ બદલાવેલો છે વિદ્યાર્થી મિત્રો. તો હવે સંકલન થઈ શકશે x² / 2 tan ઇન્વર્સ x. એકડાનું સંકલન x, પહેલા પદનું સંકલન માઇનસ બીજા પદનું. બીજા પદનું જ્યારે સંકલન લખો ત્યારે પેલા 6 સૂત્ર તમને યાદ હશે, એકના છેદમાં x² / a વર્ગ. એ એકનો વર્ગ લખી શકાય એટલે 1 / a, a એટલે એકડો, tan ઇન્વર્સ x / a એટલે એકડો + c. એક દુત્યાંશ વડે ગુણી દઈએ. આ રીતે ગણી શકાય. તમે આ રીતે સ્ક્રીનશોટ લઈ શકો છો ત્રણ આંકડા સ્ક્રીન ઉપર ફેરવીને. ઓકે, નેક્સ્ટ દાખલાની પણ મેં રકમ લખી નાખી છે વિદ્યાર્થી મિત્રો. દાખલો કઈ કાર્ય તો છે x into cos inverse x. તો ફરીથી લોગ વાળ નથી એટલે આપણે આગળનો ક્રમ એલ આઈ ઇન્વર્સ વાળો છે તો આપણે આને fx કહીશું અને બાકી આને gx. ખંડસ સંકલન ની રીતે આપણે fx ને એમ નામ રાખવાના વિદ્યાર્થી મિત્રો અને gx નું સંકલન. પછી બીજું પદ તો એકદમ સહેલું છે. સંકલનમાં કઈક આવે, શું આવે? તો પહેલા પદ મેં d/dx લગાડી દો. યાદ રાખવાની ટ્રીક છે, તમે તમારી રીતે પણ યાદ રાખી શકો છો. અહીંયા આમ
જોઈએ તો દાખલો કોના જેવો બની ગયો તો સાતમો દાખલો છે x sin ઇન્વર્સ x હતા બિલકુલ એના જેવો જ દાખલો બન્યો છે x નું x વર્ગ છેદમાં 2 cos ઇન્વર્સ x નું વિકલન માઈનસ 1 અપોન અંડર રૂટ 1 માઈનસ x સ્ક્વેર x x નું x વર્ગ છેદમાં 2 dx હવે આ તમે આદેશ લઈને પણ ગણી શકો x = sin કે cos આદેશ લઈને દાખલો ગણી શકાય પણ અત્યારે આપણે જે સાતમા દાખલામાં વાત કરી હતી એ મુજબ આગળ વધી છે બાય 2 જે છે છેદના 2 બાર લખ્યા છે અંશમાં 1 ઉમેરો અને અંશમાંથી 1 બાદ કર્યો છે હવે બંને પદને છેદ આપું છું બંને પદ એટલે પહેલું પદ આટલું અને બીજું પદ આટલું તો અહીંયા ઉપર એક ઘાત છે નીચે અડધી ઘાત છે તો અડધી ઘાત કેન્સલ થશે અને અંશમાં અડધી ઘાત વધશે બીજા પદને પણ ગુણે છે આપણે સંકલન આપી છે પહેલા પદનું સંકલન માઈનસ બીજા પદનું હવે લખી છે હવે વિદ્યાર્થી મિત્રો મેં ત્રણ સૂત્રો આગળના વિડીયોમાં લખ્યા છે આ ત્રણ સૂત્રો મુજબ બાનું સૂત્ર કેવું થશે સમજી છીએ આપણે સૂત્રમાં બે પદ આવવાના છે એટલે કૌંસ રાખ્યો છે કારણ કે દ્વિતીયાંશ બંને પદને ગુણે છે x by 2 આખું પદ પછી જે બીજું પદ આવે છે એનું સહગુણક a વર્ગ by 2 વચ્ચે નિશાની a ની એની નિશાની અહીંયા પ્લસ છે એટલે અચળ પદ એટલે પ્લસ a સ્ક્વેર એટલે અહીંયા લખેલું છે a સ્ક્વેર જ છે એક દૂત્યાંશ હવે આ પદ છેદમાં હોય ત્યારે શું લખતા તમે તો sin ઇન્વર્સ x / 1 આ રીતે સંકલન થશે પ્લસ 1 by 2 sin ઇન્વર્સ x / 1 હજી તમને સૂત્રમાં કચાશ હોય તો અગાઉ 6 સૂત્રો અને એના પછીના 3 સૂત્રો મુજબ લખેલું છે સૂત્ર જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી સંકલનનો દાખલો ન આવડે વિદ્યાર્થી મિત્રો કદાચ ન આવડે એમ નથી બોલતો ન આવડે આવું છોડી દીધું હવે અહીંયા તમને કદાચ વિડીયોમાં ન દેખાતું તો અહીંયા લખું છું x² / 2 cos inverse x minus x by 4 root of 1 minus x square minus 1 by 4 sin inverse x plus 1 by 2 sin inverse x plus और sin inverse x ने भेगा कर दिया તો 1/2 માંથી 1/4 જાય તો 1/4 વધે આ વિદ્યાર્થી મિત્રો જવાબની અંદર એક વધુ સાદરૂપ આપેલું છે અથવા તો x = cos θ ધારીને ગણેલો છે એમ કહી શકાય તો સાદરૂપ કઈ રીતે આપ્યું છે એવો જવાબ લાવવા માટે હું કરી આપણે તમને સમજાવી sin inverse x / cos inverse x = π/2 આવું તમે જાણો છો તો આ sin inverse x ની જગ્યાએ હું π/2 - cos inverse x લખી શકું ઓકે 1/4 બંનેને ગુણે છે π/8 - 1/4 cos inverse x હવે અચળ પદ એટલે x વગરના પદ બે રાખવા જરૂરી નથી એટલે અચળાંક આપણે લખી લીધી આપણે c ડેશ અચળાંક કરનાવી છે c ડેશ અને આ બે અન્ડરલાઈન કરેલા અચળાંક છે જે અચળ પદ છે એના બરાબર એક નવો અચળાંક મૂકી છે વિદ્યાર્થીઓ આ બંનેમાંથી cos ઇન્વર્સ x કોમન આ
અગ્નિની નવો અક્ષર જ્યાં c બરાબર pi/4 c ડેશ અચળ અને અહીંયા તમે બે લસા લઈ શકો અને બે વડે ગુણો તો નીચે 4 આવી જશે નવમો દાખલો વિદ્યાર્થી મિત્રો આ ઇઝ 10મો દાખલો છે i ઇન્ટિગ્રેશન ઇઝ ઇક્વલ ટુ sin ઇન્વર્સ x નો વર્ગ હવે જ્યારે sin ઇન્વર્સ x એનું સંકલનનું કોઈ સૂત્ર આપણે લખાવેલું નથી કોઈ પણ ત્રિકોણમિતિય વિધેયના ઇન્વર્સના પ્રતિવિધેયના સૂત્ર આપણે લખાવેલા નથી log x નું પણ લખાવેલું નથી એટલે જ્યારે log વાળા કોઈ log 2x + 1 log x 1 એવા કોઈ પદ કે પ્રતિવિધેયના સંકલન તમને જ્યારે કરવાના આપે કેર બાજુમાં એક એકડો મૂકી અને સંકલન કરો એકડો એટલે તમે શું મૂકો છો તમે x ની એક બહુપદી મૂકો છો x ની 0 ઘાત મૂકો છો એટલે કે એલ્જીબ્રિક વિધેય તમે મૂકો છો હું મૂકું છું is equal to કોને fx કેવ બે પદ હવે બની ગયા એકડો મૂકો એટલે કોને fx કેવ કોને gx કેવ તો sin ઇન્વર્સ x શરૂઆતમાં આવે છે પ્લેન fx લઈશું x ની 0 ઘાત છે l i અને આ a ટાઈપ નું છે તો આને આપણે gx લઈશું ખંડસ સંકલન i બરાબર fx ને આપણે m નો ઘાત થી જી sin ઇન્વર્સ x નો વર્ગ અને gx નું સંકલન કરીશું માઈનસ સંકલન માં કઈ આવશે શું આવશે તો પહેલા પદ ને d/dx ને ગાડો ફરી કે છતાં એમ કે ત્યારે કી જોડી લો ઓકે તો 1 નું સંકલન x થાય માઈનસ sin ઇન્વર્સ x નું તો સૌપ્રથમ ઘાત નું શું થશે તો ઘાત આગળ એક ઘાત બાદ 2 sin ઇન્વર્સ x બાજુમાં આવશે બાજુમાં કોનું આવશે તો ઘાત નું થઈ ગયું આધાર નું બાજુમાં આધાર નું એટલે sin ઇન્વર્સ x નું એકડા નું x dx તો જે બાજુમાં દાખલો લખ્યો છે બિલકુલ આના જેવો થાય છે વિદ્યાર્થી મિત્રો ખાલી sin ઇન્વર્સ x ને અહીંયા cos ઇન્વર્સ x is equal to x sin ઇન્વર્સ x નો વર્ગ માઇનસ 2 કોમન x ઇન્ટુ sin ઇન્વર્સ x અપોન √1 - x² dx હવે તમે x બરાબર sin થીટા આદેશ લ્યો કે sin ઇન્વર્સ x બરાબર થીટા આદેશ લ્યો આ બંને સમાન છે હું એ લખો એટલે તમને સમજાય છે થીટા અથવા t કોઈ પણ ચલ લ્યો આ બધું એક જ છે કારણ કે sin ને આ બાજુ લઈ જાવ આ sin ને આ બાજુ લઈ જાવ તમે સમજી શકો છો તો sin ઇન્વર્સ x બરાબર થીટા આદેશ લેતા વિકલન જ્યારે તમે વિચારો તો આપણે વિકલન વિચારી જ દીધું છે આવું મળે છે તો sin ઇન્વર્સ x નું વિકલન અંડર રૂટ 1 / અંડર રૂટ 1 - x² dx ઇઝ ઇક્વલ ટુ d થીટા તો આની જગ્યાએ આપણે d થીટા મૂકશું એટલે ખાલી x બરાબર શું મૂકશું તો ખાલી x બરાબર આપણે મૂકીશું sin થીટા કારણ કે sin ઇન્વર્સ આની જશે તો આપણો જે સંકલન છે એ કેવું બની જશે તો x sin ઇન્વર્સ x નો વર્ગ માઈનસ 2 x ની જગ્યાએ sin થીટા sin ઇન્વર્સ x ની જગ્યાએ થીટા અને આ પદ બરાબર d થીટા તો ફરીથી બે પદનો ગુણાકાર તો ફરીથી આપણે ખંડસર સંકલન તો fx અને gx ને બદલે હવે આપણે f થીટા અને g થીટા વિચારીશું કોને f કહીશું તો log વાળા પદ નથી ઇન્વર્સ વાળા નથી પણ એલ્જીબ્રિક છે જો માત્ર થીટા ની પદાવલી અહીંયા તો થીટા ની પદાવલી છે તો આપણે એને fx એટલે કે f થીટા કહીશું અને આને આપણે કહીશું g થીટા અને કોને એમ નામ રાખતા હોય છે તો આપણે f થીટા ને એમ નામ રાખતા હોય છે તો i = લખતી વખતે
x sin inverse x નો વર્ગ માઈનસ 2 બે પદ આવવાના છે એટલે મે કાઉન્સ રાખ્યો છે એક થીટા એમ નમ થીટા એમ નમ અને g થીટા નું સંકલન આ પહેલું પદ વ્યવસ્થિત લખવું આ કારણ કે આપણે બીજું પદ પહેલા પદમાંથી જ લખતા હોય છે એટલે હવે બીજા પદમાં શું આવશે તો સંકલનમાં કંઈક આવે આ પદને d / d થીટા લગાડો આ વખતે જો d / dx ને d / d થીટા લગાડો થીટા તો વડે કામ છોડી દેજી sin થીટા નું માઈનસ cos થીટા માઈનસ માઈનસ પ્લસ 2 थीटा नो वन माइनस कोस थीटा अने डी थीटा काउंस छोड़ी दे दो माइनस माइनस प्लस 2 थीटा कोस थीटा प्लस 2 माइनस नो बार लखो छु अने कोस थीटा नो साइन थीटा प्लस सी अबे एक्स आपको चल तो पण थीटा आपको चल न तो थीटा आपने धारे लो चल से એટલે थीटा ની જગ્યાએ હું શું મૂકીશ તો sin inverse x એટલે cos थीटा અને મતલબ cos તો છે ને તો આપણે જાણી છે cos એટલે અંડર રૂટ 1 માઈનસ sin વર્ગ थीटा એવું લખી શકાય આની જગ્યાએ આવું લખી શકાય અંડર રૂટ 1 માઈનસ sin સ્ક્વેર थीटा હું એટલે અહીંયા નથી લખતો કારણ કે સ્ટેપ વધતા જાય વિદ્યાર્થી મિત્રો તો ઘણો બધો દાખલો લાંબો થતો હોય એટલે અમુક વખત દાખલો તમે એમ જે વધુ વધુ પદ વિસ્તરણ કરો તો તમે સાચા નથી એવું પણ સાબિત થાય કારણ કે દાખલો ધારો કે 4 સ્ટેપ હોય ને આપણે 20 10 15 સ્ટેપ કરીએ તો યોગ્ય નથી તો cos થીટા = આ રીતે થાય 1 - sin વર્ગ sin વર્ગ એટલે હું શું લખીશ તો x વર્ગ લખીશ x આપણો ચલ છે અને sin થીટા એટલે હું x લખીશ પ્લસ c આ રીતે ગણી શકાય હવે આ દાખલામાં શું ધારશું આપણે તો cos inverse x = થીટા આદેશ લઈશું cos inverse x = थीटा લઈશ તો એ -1 આવશે વિદ્યાર્થી મિત્રો કારણ કે એનું વિકલન -1 / √ તો આપણા દાખલામાં ફરક બહુ જાજો નહીં પડે પણ જ્યારે ધારશો ત્યારે અહીંયા cos inverse ધારી રૂટ સમજાવું છું તમને cos inverse x બરાબર પછી તમે જાતે ગણજો थीटा આદેશ લેતા વિકલન માઇનસ 1 / અંડર રૂટ 1 - x² dx / d થીટા આપણે મૂકતી વખતે - d થીટા મૂકીશું અને ખાલી x / cos થીટા થશે આપણો દાખલો બનશે i = x ની જગ્યાએ cos થીટા cos inverse x ની જગ્યાએ થીટા અને આ પદ બરાબર - d થીટા તો આના જેવો દાખલો બની જશે બિલકુલ આના જેવો તો તમે જાતે ગણજો બારમો દાખલો વિદ્યાર્થી મિત્રો ઇન્ટિગ્રેશનમાં x અને sec વર્ગનો ગુણાકાર આપેલ છે તેમાંની પણ રકમ લખેલી છે tan inverse x તો બે વિધેયનો ગુણાકાર હોય તો ખંડ સંકલન કેવી કોને fx કેવું કોને gx કેવું LIAT લો વર્ડ છે તો એને fx કહીશું નથી ઇન્વર્સ વાળું પણ નથી એલ્જીબ્રિક છે હા છે આને આપણે fx કહીશું અને આને આપણે gx કહીશું અંડર સપો સંતુલન ની રીત મુજબ તો ખંડ સંકલન ની રીતમાં આપણે કોને એમ નામ રાખશું પહેલા તો fx ને એમ નામ રાખશું અને gx નું સંકલન કરીશું માઈનસ સંકલનમાં કંઈક આવે શું આવશે સંકલનની અંદર તો તમે જાણો છો પહેલું પદ જ પણ આગળ d / dx બિલકુલ સેલો દાખલો બની જાય છે હવે મેં તો વિદ્યાર્થી મિત્રો એવા પણ વિદ્યાર્થીઓ જોયા છે અહીંયા sec inverse x નું સંકલન છે અહીંયા નું ઘણો વિચાર છે હવે સૂત્ર પાકા નું કર્યા એટલે વિચાર એને અલગ અલગ આવે અહીંયા sec inverse x નું સંકલન એની રીતે જે મનમાં યાદ આવે એ યાદરચિક રીતે ટૂંકમાં ખોટું લખી નાખે પછી વળી આ x નું વિકલન કરે વળી થોડી વાર પછી sec inverse એને નહીં ખબર હોય અહીં sec inverse છે ને અહીં sec inverse છે વળી અહીંયા વિચારે વળી આનાથી જુદું અહીંયા લખે તો તમે તો હોશિયાર વિદ્યાર્થી છો તમને sec સ્ક્વેર x નું વિકલન સંકલન શું થાય ખબર હશે sec વર્ગ x નું સંકલન tan x
x નું વિકલન 1 tan x dx is equal to x tan x minus tan x નું log mod sec x. આ વિદ્યાર્થી મિત્રો ત્રિકોણમિતિય વિધેયો છે એના બે જ વિધેયોના સૂત્રો અગાઉ આપણે લખાવ્યા હતા sin x ને cos x, sin x નું minus cos x, cos x નું sin x. બાકી જે ચાર ત્રિકોણમિતિય વિધેયો છે આ ચાર ના સૂત્રો લોગ વાળા જવાબ આવે છે અને યાદ રાખી લેજો તમે આનું લોગ મોડ sec x કેમ એવું કારણ કે તમે sec x વડે ઉપર નીચે ગુણો એટલે છેદનું વિકલન હશે અહીંયા ઓલરેડી છેદનું વિકલન જ થાય છે cos sin સ્વરૂપે લખો એટલે લોગ મોડ sin x આનું લોગ મોડ sec x tan x c આનું બીજું પણ સૂત્ર છે is equal to log mod tan pi by 4 plus અડધો ખૂણો જે હોય એનો અડધો તમને અહીંયા x by 2 આપે તો અહીંયા x by 4 આવે પણ x by 2 એ x સિવાયનો છે એનું વિકલન 1 નથી મળતું એટલે છેદમાં 1 by 2 આવશે હું એક બોલું છું સૂત્ર sec 2x નું આ સૂત્ર મુજબ શું થાય તો log mod 10 pi by 4 સુધી કઈ ફેરવી પડે પણ અડધો ખૂણો કરવાનો છે અડધો એટલે જે આપણને 2x આપ્યો એનો અડધો એ x થશે પણ આપણે વિકલન બે વડે ભાગવા પડે છેદની અંદર આનો થશે log mod cos x - cot x + c એનું બીજું પણ સૂત્ર છે આનું સાદું પદ છે વિદ્યાર્થી મિત્રો આને sin cos માં ફેરવો એટલે આવું પદ મળે આને sin cos માં ફેરવો એટલે આવું પદ મળશે log mod tan x / 2 તો સૂત્ર તમે ક્લિયરલી એકદમ કડકડાટ તૈયાર કરજો જેથી કોઈ પણ દાખલામાં તકલીફ તમને ના પડે tan inverse x એક જ વિધેય છે જેનું કોઈ સૂત્ર જ નથી તો આપણે શું કર્યું હમણાં થોડી વાર પહેલા બાજુમાં શું મૂક્યું આપણે બાજુમાં એક મૂકીશું લોગ વાળા નથી આ બે કયા પ્રકારના છે તો એક આઈ પ્રકારનો છે અને એક એ પ્રકારનો છે તો પહેલા આઈ આવે છે એટલે આને આપણે એફએક્સ કહીશું અને આને આપણે જીએક્સ કહીશું એફએક્સ ને એમ ન રાખીશું સંકલન માં કઈ આવશે શું આવશે તો પહેલા પદ ને d / dx આપી દીધો વિદ્યાર્થી મિત્રો એક નું x થાય હવે ઝડપ એટલે કરું છું વિદ્યાર્થી મિત્રો હવે તમે જાણવા માંગ્યા છો તો ઇન્ટિગ્રેશન tan ઇનવર્સ x નું વિકલન એકડા છેદમાં 1 + x² અને એકડાનું સંકલન x હવે બે વડે ગુણી દો એટલે છેદનું વિકલન અંશ બની જશે આપણે દર્શાવીશું કે આ તો છેદનું વિકલન છે નું વિકલન 2x થશે છેદનું વિકલન અંશમાં હોય ત્યારે log mod છેદ જવાબમાં આવે તમે જાણો છો પ્લસ c બિલકુલ સેલી રીતે સરળતાથી દાખલો ગણી શકાય ચૌદમો દાખલો વિદ્યાર્થી મિત્રો સંકલનમાં x અને log x ના વર્ગનો ગુણાકાર છે બે વિધેયો છે તો આપણે અંડર સંકલનની રીત મુજબ કોને f(x) કહીશું તો log વાળો હોય તો એનો ક્રમ સૌથી પહેલો જ છે એટલે આપણે એને f(x) કહીશું અને આ પદને આપણે g(x) કહીશું ખંડસ સંકલનની રીતે fx ને આપણે એમ એમ રાખતા હોય છે વિદ્યાર્થી મિત્રો gx નું સંકલન હવે પહેલું પદ સાચું લખશો તો મે જે તમને સમજાવેલું એક ક્રમનું જે બીજું પદ સાચું થાય સંકલન માં કઈ કાલ છે શું આવશે તમે જાણો છો પહેલું જે પદ છે એને d/dx લગાડી દેવાનું છે આવું સંકલન ની અંદર આવે કા બીજા dx સંકલન માં આવું પદ આવ્યું છે is equal to log x નો વર્ગ x નું x વર્ગ છેદમાં 2 થાય એક ઘાત વધી અને એમાં કેલ્ક્યુલેટર નથી રાખવાનું એક ઘાત છે 1 વત્તા 1 2 થાય માઇનસ સૌપ્રથમ કોનું વિકલન થશે તો ઘાત નું
ઘાત આગળ 2 log x આ ઘાત નું વિકલન છે અને આધાર નું એટલે કે log x નું શું થશે તો 1 / x અને બાજુમાં x નું x² છેદમાં 2 એક આ 2 કેન્સલ અને x x કેન્સલ is equal to log x નો વર્ગ x² છેદમાં 2 માઈનસ શું વધ્યું તો x into log x તો ફરીથી બે પદ નો ગુણાકાર અને આપણે fx લઈશું કારણ કે log સૌથી પહેલા આવે છે એટલે એ t અને આપણે gx લઈશું બે પદ આવશે અને આગળ માઈનસ છે એટલે આપણે કૌંસ રાખી છે fx ને એમ ન રાખશું માઈનસ સંકલન માં કઈક આવે શું આવશે સંકલન માં તો પહેલા પદ ને d/dx આપણે આપી દઈશું અચ્છા ગણ્યો કૌંસ પૂરો is equal to log x નો વર્ગ x વર્ગ છેદ માં 2 log x x નું x વર્ગ છેદ માં 2 log x નું સંકલન હવે કૌંસ છોડીએ તો ચાલશે એટલે મિત્રો આ માઈનસ આને અને આ બીજા પદને log x નું 1/x અને x નું સંકલન x વર્ગ છેદ માં 2 કૌંસ છોડી લેકો છે એક x કેન્સલ वन बाय टू विद्यार्थी जी मित्रों कॉमन ले लो एक्स नू एक्स वर्ग छेद में बे एने वन बाय टू गुणी दो तो एक्स वर्ग छेद में बे एने वन बाय टू गुणा तो एक्स वर्ग बाय फोर अरे एक्स वर्ग बाय टू दरेक माध्य कॉमन निकल रहे तो कॉमन ले वा हुए तो ले सका है ओके पत्र मुद्दा कर विद्यार्थी मित्रों बे पत्र नो गुणा काशे अपने आने एफएक्स एक्टर के सुपर के लोग नो क्रम સૌથી પહેલા આવે છે અને આપણે gx કરીશું અંડરસ સંકલન ની રીત મુજબ આપણે fx ને એમ નામ રાખતા હોય છે અને gx નું સંકલન કરતા હોય છે વિદ્યાર્થીઓ બીજા પદ ની અંદર જો માઈનસ છે હશે કઈક આવશે શું આવશે આગળના પદ ને d/dx લાગુ પાડી દેવો હવે આ દાખલો પૂરો થઈ ગયો એમ જ સમજી શકાય વિદ્યાર્થી મિત્રો આટલું તમે સાચું લખો તો હવે કઈ અઘરો હતું નથી સરવાળાનો નિયમ પહેલા પદનું સંકલન વત્તા બીજા પદનું પહેલા પદનું x ઘન છેદમાં 3 બીજા પદનું x log x નું 1/x પહેલા પદનું x ઘન છેદમાં 3 સંકલન બીજા પદનું x હું x બંનેને ગુણું છું x પહેલા પદ ને ગુણે પેટા ઓછી થશે અને પાછળ x x કેન્સલ 1 વધશે x સ્ક્વેર નું x ની 3 ઘાત છેદ માં 3 માઈનસ બીજા પદ ને આપી છે એકડા નું x + 3 કરી લો તમે જાતે લખજો આ રીતે દાખલો બની શકાય